ভালো বিদ্যা দেখি আপনে লাস্ট ইডিয়েশন মা দ্রিয়ান্ডে কেন্দ্রানো রাগি বিস্তার এসে গিয়ে লাশন কো প্রক্রিয়া তো আজি এনার্জি উইথ বিজি প্রক্রিয়া শিখવાના আছে અને એ પ્રક્રિયાનો નામ છે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેને શોર્ટમાં SN1 પ્રક્રિયા તરીકે ઓળખીશું તો ચાલો આ પ્રક્રિયા ઉપર આજે આપણે જવાના છે તો આજે SN1 પ્રક્રિયા જે કરીને તે ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાં થાય તો ધ્રુવીય પ્રોટીક દ્રાવક ધ્રુવીય પ્રોટીક દ્રાવક એટલે કયા તો પાણી તમને ખબર પાણી માં O માઈનસ ડેલ્ટા ને H પ્લસ ડેલ્ટા વચ્ચે ધ્રુવીય બંધ હોય એટલે ધ્રુવીય પ્રતિક્રમણ કહેવાય આલ્કોહોલ ઓને આલ્કોહોલ નું એક સમયમાં O માઈનસ ડેલ્ટા ને H પ્લસ ડેલ્ટા વચ્ચે ધ્રુવીય બંધ એટલે કે એસિટિક એસિડ માં પણ O માઈનસ ડેલ્ટા ને H પ્લસ ડેલ્ટા વચ્ચે ધ્રુવીય બંધ હોય એટલે આ બધામાં ધ્રુવીય બંધ આવેલો છે O માઈનસ ડેલ્ટા ને H પ્લસ ડેલ્ટા વચ્ચે એટલે ધ્રુવીય એટલે બધા ધ્રુવીય પ્રતિક્રમણ કહેવાય એટલે SN1 પ્રક્રિયા ધ્રુવીય પ્રોટીક દ્રાવકો છે માટે પાણી આલ્કોહોલ એસિટિક એસિડ જેવામાં થાય છે હવે એના માટે પ્રક્રિયા લઈશું SN1 પ્રક્રિયા તો એના માટે હું તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ લઈ લીધો છું CH3CBr એનું IUPAC નામ છે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન એની હું કેટરોરાની પ્રક્રિયા OH માઇનસ એટલે હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરે તો નિપજ આવે છે આ OH માઇનસ આ બ્રોમિન નું વિસ્થાપન કરે એટલે CH3COH એટલે ત્રિતીય બ્યુટાઇલ આલ્કોહોલ બને છે એનો IUPAC નામ છે 2 મિથાઇલ પ્રોપેન 2 R અને Br માઇનસ એટલે બ્રોમાઇલ આયન છૂટો પડે છે અવશિષ્ટ સ્વરૂપ કહેવાય ઓકે તો આ છે SN1 પ્રક્રિયા તમે અહીંયા જોઈ શકો છો તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરીએ તો તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ બને અને બ્રોમાઇડ આયન છૂટો પડે હવે આ જે પ્રક્રિયા કરી ને તે પ્રથમ ક્રમની ગતિકીના અનુસરે છે એટલે રાસાયણિક ગતિકીના સિદ્ધાંત પ્રમાણે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે ચલો ત્યાં આ પ્રક્રિયાનો વેગ ફક્ત એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે અને એ પ્રક્રિયક છે આ અલ્કાઈલ ક્લોરાઇડ એટલે કે તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ એને જો હું સારી રીતે તમને લખીને બતાવું તો પ્રક્રિયા રાસાયણિક ગતિકીના સિદ્ધાંત અનુસાર એટલે કે વિકલન વેગ નિયમ અનુસાર આ પ્રક્રિયાનો વેગ આ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે પણ બરાબર કે તમે લખીશું CH3CBr એનો ઘટક એ અને ઘટક એ અહીંયા પ્રક્રિયા ક્રમ બરાબર એકાર તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ફક્ત એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે અને એ પ્રક્રિયક છે તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે આ પ્રક્રિયા ગતિકીના સિદ્ધાંત અનુસાર પ્રથમ ક્રમની છે અને આને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે એટલે કે SN1 પ્રક્રિયા ચલો હવે એની ક્રિયાવિધિ આપણે જોઈશું તો આ SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય છે પણ જોઈ ગયેલા SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે જ્યારે SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય છે પહેલા તબક્કામાં શું થાય તો પહેલા તબક્કામાં જે આ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડમાં આવેલું જે C1Br ધ્રુવીય બંધ છે એ ધીમે ધીમે એનું ખંડન થાય ધીમે ધીમે તૂટે અને આપણને ખબર કે ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાં તૂટે એટલે ધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય છે અને એને કારણે આ ધ્રુવીય બંધ તૂટી જાય એટલે આ બંધ ધીમે ધીમે ધ્રુવીય બંધનું ખંડન થશે તૂટી જશે અને પરિણામે તમે જે જોઈ શકો છો કાર્બન કેટાયન બને કારણ કે પ્રોટીન બધા ઇલેક્ટ્રોન લઈ જાય એટલે બ્રોમાઇડ આયન છૂટો પડી જાય Br માઇનસ અને આ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે C પ્લસ એટલે કાર્બન કેટાયન બને છે જો કાર્બન કેટાયન બને અને આપણને ખબર આ કાર્બન કેટાયન તૃતીય કાર્બન કેટાયન કહેવાય કારણ કે ધન નિષ્ફળિત કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાય છે જો ઓકે ટૂંકમાં કાર્બન કેટાયન બને અને બ્રોમાઇડ આયન જો અને બીજા તબક્કામાં આ કાર્બન કેટાયન ઉપર આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરે કે કે પ્લસ છે ના માઇનસ છે એટલે તરત જ હુમલો કરે એટલે આ તબક્કો છે નહીં બનવાનો બરાબર એટલે હુમલો કરે અને નિપજ આપે તો તે બ્યુટાઇલ આલ્કોહોલ અને આકર્ષણ ને કારણે આ તબક્કો છે તમે અહીં જોઈ શકો છો અહીંયા પહેલો તબક્કો ધીમો છે
વિસ્થાપન થાય એટલે ધીમી પ્રક્રિયા એટલે ધીમી છે પ્રતિવર્તી છે જો એટલે પહેલો તબક્કો ધીમો અને પ્રતિવર્તી છે જ્યારે બીજો તબક્કો ઝડપી છે જો અહીંયા પહેલા તબક્કામાં આપણે વાત કરી ગયા આ સી બોન્ડ ડી આર બોન્ડ ને તોડવા માટેની ઊર્જા ધ્રુવીય પ્રોટીક દ્રાવકના પ્રોટોન દ્વારા અને હેલાઇડ આયનના દ્રાવક વિયોજન દ્વારા પ્રાપ્ત થાય છે ફરીથી પહેલા તબક્કામાં આ સી બોન્ડ ડી આર ધ્રુવીય બોન્ડ તોડવા માટેની ઊર્જા ધ્રુવીય દ્રાવકના પ્રોટોન દ્વારા એચ પ્લસ દ્વારા અને હેલાઇડ આયનના દ્રાવક વિયોજન દ્વારા પ્રાપ્ત થાય છે ને અહીંયા તમે જોઈ શકો છો પહેલા તબક્કાની અંદર આ કાર્બોકેટ આયન બન્યું આ બ્રોમાઇડ આયન બન્યું બરાબર છે હવે બીજો તબક્કો અહીંયા આપણે જોઈએ કે જે ઝડપી છે પહેલો તબક્કો ધીમો અને પ્રતિવર્તી છે એટલે આખી રાસાયણિક ગતિકી સિદ્ધાંત શું કહે છે જ્યારે કોઈ પ્રક્રિયા બે અથવા બે કરતા વધારે તબક્કામાં થતી હોય ને એટલે એક કરતા વધારે તબક્કામાં થતી હોય ને તો ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો બને છે એટલે કે બે આખી પ્રક્રિયાનો વેગ તમારે નક્કી કરવો હોય ને તો ધીમા તબક્કા ઉપર જવું પડે તો તમે એ જોઈ શકો છો કયા તબક્કો ધીમો છે તો પહેલો એટલે મારે આખી પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો કયા તબક્કાને આધારે થાય ધીમો તબક્કો એટલે પહેલા તબક્કાને આધારે નક્કી થાય અને પહેલા તબક્કામાં પ્રક્રિયા પાંચ છે તો આલ્કાઇલાઇટ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે આ પ્રક્રિયાનો વેગ ફક્ત તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ ની સાંદ્રતા પર આધાર રાખે છે એટલે પ્રક્રિયા વેગ પ્રક્રિયાની સાંદ્રતાના સપ્રમાણમાં હોય તો બરાબર તે તને રહેતું અને એને કારણે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની કહી શકાય ફરીથી રાસાયણિક ગતિકીનો સિદ્ધાંત કહે છે જો કોઈ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો પ્રક્રિયા વેગ ધીમા તબક્કા ઉપરથી નક્કી થાય અને અહીંયા પહેલો તબક્કો ધીમો છે એટલે મારે વેગ નક્કી કરવો હોય આખી પ્રક્રિયાનો તો એનો પ્રક્રિયા તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે એટલે એના પર નક્કી થાય એટલે લઈ પકડે પ્રક્રિયા વેગ બરાબર કે અને તૃતીય બ્રોમાઇડની સાંદ્રતાને આધાર રાખે પ્રક્રિયા ક્રમ થાય એટલે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એમ કહી શકાય ચલો ખેલાઈ ગયો છે હવે આગળ વધુ શું તો આપણે જોઈ ગયા કે અહીંયા પ્રક્રિયા વેગ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા પર આધાર રાખે હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા પર આધાર રાખતો નથી એટલે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની કહી શકાય હવે આગળ વધીશું કે જેટલા કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે બીજા તબક્કા તેટલી આલ્કાઇલની પ્રક્રિયા વધુ સરળતાથી થાય એટલે આલ્કાઇલ હેલાઇડમાંથી એ કાર્બોકેટાઇન ઝડપથી બને સરળતાથી બને બરાબર તો આપણે બધાને ખબર જે તૃતીય આલ્કાઇલ હેલાઇડ હોય ને તૃતીય આલ્કો હેલાઇડ તે એસએન વન પ્રક્રિયા બહુ ઝડપથી આવે એસએન વન પ્રક્રિયા ઝડપથી આવે કેમ કારણ કે તૃતીય આલ્કાઇલ હેલાઇડમાંથી આ તૃતીય કાર્બોકેટાઇન બને અને તૃતીય કાર્બોકેટાઇનની સ્થિરતા સૌથી વધારે હોય બરાબર છે તમે એ જોઈ શકો છો આ તૃતીયક જ છે અને એમાંથી બધા કાર્બોકેટાઇન તૃતીયક જ છે અને આપણે અત્યારમાં ધોરણમાં શીખી ગયેલા કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ તો આપણે અત્યારમાં ધોરણમાં આવી ગયેલો કે તૃતીય કાર્બોકેટાઇન ગ્રેટર દેન તૃતીય કાર્બોકેટાઇન ગ્રેટર દેન પ્રાથમિક કાર્બોકેટાઇન સીએફટી મિથાઇલ કેટાઇન તો આ સ્થિરતાનો ક્રમ છે જે આપણે અત્યારમાં ધોરણમાં શીખી ગયેલા તો સૌથી વધારે સ્થિરતા કોને તૃતીય કાર્બોકેટાઇન એટલે તૃતીય કાર્બન હેલાઇડમાંથી તૃતીય કાર્બોકેટાઇન બને અને તૃતીય કાર્બોકેટાઇનની સ્થિરતા બધા કરતા વધારે એટલે તૃતીય આલ્કાઇલ હેલાઇડની એસએન1 પ્રક્રિયા સૌથી ઝડપથી થતી હોય છે તો ખેલાઈ ગયો છે તો ચલો મારે આને આધારે એસએન1 પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાનો જો ક્રમ આપવો હોય તો આપી શકે તો સૌથી વધારે ઝડપી પ્રક્રિયા તૃતીય હેલાઇડની થઈ એ પછી દ્વિતીય કેલાઇટ પછી પ્રાથમિક કેલાઇટ ને પછી મિથાઇલ કેલાઇટ એટલે એસએન વન પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મક ક્રમ ખર્ચો મારે આપવો હોય તો તૃતીય કેલાઇટ ગ્રેટર દેન દ્વિતીય કેલાઇટ ગ્રેટર દેન પ્રાથમિક કેલાઇટ ગ્રેટર દેન CH3X મિથાઇલ કેલાઇટ પણ એસએન ટુ પ્રક્રિયાની આ પ્રતિક્રિયાત્મક ક્રમ આપણે જોઈ ગયા હતા એના કરતાં ઉલટો છે અને એની વાત પણ થઈ ગયા છે સર જોઈ લઈએ તો મિથાઇલ હેલાઇટ ગ્રેટર દેન પ્રાથમિક કેલાઇટ ગ્રેટર દેન દ્વિતીય કેલાઇટ ગ્રેટર દેન તૃતીય કેલાઇટ એટલે એસએન વન પ્રક્રિયા અને એસએન ટુ પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મક ક્રમ એકબીજાને ઉલટો આવશે એ તમે જોઈ શકો છો તો આ જોઈએ આપણે આખી એસએન વન પ્રક્રિયા ફટાફટ ટિક કરી લઈએ એકવાર
चलो ऐसा मन रखे द्रव्य को भी ताला जीवा के अल्कोहल पानी अने ऐसा भी ऐसे मैं कुछ कितने कितने ब्रह्माइट बनाओ आगे यानी हाइड्रोक्साइड यानी अंदर उड़ाके प्रक्रिया से प्रक्रिया करवाओ आगे ये कितने कितने अल्कोहल बने अने ब्रह्माइट आयन छोटा पड़े चलो अगर आप प्रक्रिया गति की ना सिद्धांत अनुसार प्रथम क्रम में प्रक्रिया के बारे क्या अगर आप प्रक्रिया में भी मात्रा से मात्रा अतिरिक्त प्रमाण अतिरिक्त विधान प्रमाण लेकर प्रक्रिया की सहायता पर आते रहेंगे जो कि हमने यूज़ कर चुका है चलो निक्रिया भी दीजिए सुन आप प्रक्रिया बैठे पड़ता मात्र दीजिए पहले टकरता मां तमें ये जो इसको जो सी बॉन्ड बी आर ध्रुवीय बंध नु विखंडन थे ध्रुवीय द्रव्य એટલે કાર્બો કેટાયન બને અને પ્રોમાઇડ આયન બને ને આ તબક્કો ધીમોને પ્રતિવર્તી જ્યારે બીજા તબક્કામાં આ કાર્બો કેટાયન ઉપર આ કેન્દ્ર લાગી પ્રક્રિયા કોએચ માં સુધરો કરે અને આ વિસ્થાપન પ્રક્રિયા પૂરી થાય અને નિપજાય સંતે બ્યુટાઇલ આલ્કોહોલ અને આ કાર્બો છૂટી છે અને આ કસમ બને છે જે પહેલા તબક્કામાં તમે અહીં જોશો કે જે ધ્રુવીય બંધ છે પહેલો તબક્કો આપણે જોઈએ કે ધીમોને પ્રતિવર્તી છે તો જે ધ્રુવીય બંધ છે સીકોન બીઆર બંધ તેને તોડવા માટેની ઊર્જા ધ્રુવીય પ્રોટીન દ્રાવકો જે છે પાણી આલ્કોહોલ એસિટિક એસિડ એમાં ના પ્રોટોન દ્વારા અને હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે અને પહેલા તબક્કાને અંતે આપણે જોઈ ગયા કે આ કાર્બો કેટાયન જેમ પ્રોમાઇડ આયન પણ પહેલો તબક્કો ધીમો છે અને બીજો તબક્કો ઝડપી છે એટલે આપણે વાત કરી ગયેલા જો કોઈ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો ધીમા તબક્કા ઉપર પ્રક્રિયા વેગ નક્કી થાય એટલે પ્રક્રિયા વેગ ધીમા તબક્કાને આધારે લખાય તો તમે જોશો કે પહેલો તબક્કો ધીમો છે એટલે પ્રક્રિયા વેગ તમારે લખવું હોય તો આના ઉપર લખાય આ પ્રક્રિયા કોણ પૂરતી બુટાઇલ પ્રમાય એટલે અહીંયા પ્રક્રિયા વેગ આ તૃતીય બુટાઇલ પ્રમાયની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે પ્રક્રિયા વેગ બરાબર એ અને તૃતીય બુટાઇલ પ્રમાયની સાંદ્રતા એમ નામ લખાય એ પ્રક્રિયા કામ લખાય લઈએ પ્રક્રિયા વેગ ફક્ત તૃતીય બુટાઇલ પ્રમાણની સાંદ્રતા પર આધાર રાખે છે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા પર આધાર રાખતો નથી તમે જોશો બીજા તબક્કામાં કાર્બો કેટાયન ઉપર કેન્દ્ર લાગી ધ્રુવ્ય બને એ તૃતીય બુટાઇલ હેલાઇડ આ આલ્કોહોલ બને તો જેટલા કાર્બો કેટાયનની સ્થિરતા વધારે તેટલી આલ્કાઇલ હેલાઇડ પરનું નિર્માણ વધુ સરળતાથી થાય અને તૃતીય આલ્કાઇલ હેલાઇડ હોય ને તો એની એસિડમાં પ્રક્રિયા બહુ ઝડપથી થાય એનું મુખ્ય કારણ તૃતીય કાર્બન હેલાઇડથી તૃતીય કાર્બોકેટાયન બને એટલે તૃતીય કાર્બોકેટાયનની સ્થિરતા બાકીના બધા કાર્બોકેટાયન કરતાં વધારે કારણ કે અત્યારમાં ધોરણ આપણે શીખી ગયેલા સ્થિરતાનો ક્રમ તૃતીય કાર્બોકેટાયન ગ્રેટર દેન દ્વિતીય કાર્બોકેટાયન ગ્રેટર દેન પ્રાથમિક કાર્બોકેટાયન ગ્રેટર દેન મિથાઇલ કેટાયન તો તૃતીય કાર્બોકેટાયનની સ્થિરતા વધારે જે તૃતીય હેલાઇડ માટે બને અને એને કારણે એસિડમાં પ્રક્રિયા બહુ ઝડપથી થાય તો ચાલો એસિડમાં પ્રક્રિયાની પ્રક્રિયા પોતાનો ક્રમ જો હોય તો તૃતીય ખેલાઈ ગ્રેડ થાય દ્વિતીય ખેલાઈ ગ્રેડ થાય પ્રાથમિક ખેલાઈ ગ્રેડ થાય સીએ અને એસિડ તો પ્રક્રિયાની પ્રક્રિયા ક્રમના પ્રમાણે કરતાં ઉલટો આવશે મિથાઇલ ખેલાઈ ગ્રેડ થાય પ્રાથમિક ખેલાઈ ગ્રેડ થાય દ્વિતીય ખેલાઈ ગ્રેડ થાય તૃતીય ખેલાઈ તો આખી પ્રક્રિયા તમને ખ્યાલ આવી ગયો હશે ચાલો હવે આપણે જોવાના છે એલાઇલિક હેલાઇડમાં એસિડમાં પ્રક્રિયા ચલો એલાઇલિક હેલાઇડ આપણે શીખી ગયેલા છે કે હેલોજન દ્રિબન પછીના કાર્બન સાથે દ્રિબન પછી દ્રિબનનો કાર્બન હોય એ પછીના કાર્બન સાથે જોડાયેલો હોય તો એને એવા હેલાઇડ કહેવાય એલાઇલિક હેલાઇડ ચલો તો આ એલાઇલિક હેલાઇડ છે તમે જોઈ શકો છો દ્રિબન પછીના કાર્બન સાથે આ હેલોજન જોડાયેલો તો આપણને ખબર એસિડિક પ્રક્રિયામાં પહેલા તબક્કામાં શું થાય તો ધ્રુવીય બંધ તૂટે તો અહીંયા ધ્રુવીય બંધ તૂટવાનું એટલે તમે તો સ્વા કાર્બોકેટાયન બન્યો જેને એલાઇલિક કેટાયન કહીશો અને સીએલ માઇનસ છૂટો પડે હવે આ એલાઇલિક કેટાયન જે કાર્બોકેટાયન બન્યો ને આ તેમાં સંસ્પંદન થાય અને એ સંસ્પંદન થવાને કારણે સ્થાયી બને અને આપણે શીખી ગયા જેટલી કાર્બોકેટાયનની સ્થિરતા વધારે એટલે એસિડમાં પ્રક્રિયા વધુ ઝડપી બને એટલે આ ઉપર કહી શકાય કે એલાઇલિક હેલાઇડમાં એસિડમાં પ્રક્રિયા બહુ ઝડપી થાય છે એનું મુખ્ય કારણ આપણે વાત કરી ગયા કે એલાઇલિક હેલાઇડમાંથી જે કાર્બોકેટાયન બને અહીં એલાઇલિક કેટાયન બને
તેમાં સંસ્પંદન થાય અને સંસ્પંદનને કારણે એ કાર્બોકેટાયન સ્થાયી બને અને એને કારણે એની અસરમાં પ્રતિક્રિયાત્મકતા વધી જાય. ચલો તો જોઈએ કે આમાં સંસ્પંદન કઈ રીતે થાય, તો એ સમજી લઈએ. તો આ એલાયલી કેટાયન લખ્યું છે, તો તમે અહીંયા CH2CH અને CH2+. હવે આમાં સંસ્પંદન થવાનું, શું થવાનું ખબર? આ દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીંયા અને ઇલેક્ટ્રોન યોનો છે, આ દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામવાના. ચલો અહીંયા સ્થાનાંતર પામવાના, તમે જોશો આ કાર્બન બંને ઇલેક્ટ્રોન ગુમાવવાનું, એટલે ઇલેક્ટ્રોન યોનો ધરાવે એટલે પ્લસ થવાનું, અને આ બંને ઇલેક્ટ્રોન મેળવવાનું એટલે પ્લસ માઇનસ થતા શું બનવાનો. ફરી પાછું એક પોઝિશન થાય કે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા લઈ એક બંધ થઈએ અને આ ગુમાઈ જાય, એટલે આ ગુમાવવાનું એટલે પ્લસ ના મેળવે. એટલે તમે જોશો કે અહીંયા મેળવશે એટલે તટસ્થ બનશે અને આ રીતે અહીંયા સંસ્પંદન તૈયાર થાય અને આ રીતે એટલે કાર્બોકેટાયન એની કારણે સ્થાયી બને અને એને કારણે જેટલા કાર્બોકેટાયન સ્થિરતા વધારે એટલે એસન વન પ્રક્રિયા ઝડપી થાય અને એને કારણે લાઇડમાં એસન વન પ્રક્રિયા ઝડપી થતી રહે છે. ક્લિયર? ચલો બેન્ઝાઇલ બેન્ઝાઇલ આપણે શીખી લીધા. એરોમેટિક વલયના કાર્બન એરોમેટિક વલય સાથે જોડાયેલો કાર્બન કે જેની સાથે હેલોજન જોડાયેલો, તો આ બેન્ઝાઇલિક હેલોજન કહેવાય. ઓકે, એરોમેટિક વલય સાથે જોડાયેલા કાર્બનની સાથે હેલોજન જોડાયેલો હોય તો આ બેન્ઝાઇલિક કહેવાય. ચલો પહેલા ટપકાના પરિણામે આપણને ખબર આ ધ્રુવીય બંધ તૂટે એટલે બેન્ઝાઇલિકમાંથી આ કાર્બોકેટાયન બનશે બેન્ઝાઇલિક કેટાયન, આ સી માઇનસ શું કરે. અને આ બેન્ઝાઇલિક કેટાયન જે કાર્બોકેટાયન બન્યો ને એમાં પણ સંસ્પંદન થાય જેને કારણે એની સ્થિરતા વધી જાય અને એને કારણે બેન્ઝાઇલિક કેટાયન અસમાન પ્રક્રિયા પણ ઝડપથી થતી હોય છે. ચલો જોઈએ સંસ્પંદન કેવી રીતે થાય. તો આ બેન્ઝાઇલિક કેટાયન કાર્બોકેટાયન લઈ લઉં છું. હવે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ છે, પ્લસ છે, એટલે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે. હવે એ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવવાના, એટલે ડબલ બોન્ડ થવાનો, આને બંને ઇલેક્ટ્રોન મેળવી ગયો પ્લસ માઇનસ થતા બરાબર. ત્યારે આ બે વખત જેમ છે તેમ જ રહેવાનું. ચલો આને ઇલેક્ટ્રોન ગુમાવ્યું આ કાર્બન એટલે આ પ્લસ થઈ ગયું, આમ પણ થઈ શકે સંસ્પર્ધ. ચલો હવે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા ઉણપ છે, આ બંને ઇલેક્ટ્રોન અહીંયા થશે એટલે આ બંને અહીંયા આવવાનું અને આ બે બધા જેમ છે તેમ જ. અને આ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવી વા એટલે પ્લસ અહીંયા અહીંયા ઇલેક્ટ્રોન એનો અહીંયા પ્લસ છે, લાભ ને ઇલેક્ટ્રોન અહીંયા થશે લાભે બધા જેમ છે તેમ જ. ચલો આપણને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, અહીં ઇલેક્ટ્રોન ગયો એટલે તથા શું થઈ ગયું, ત્યારે અહીં ઇલેક્ટ્રોન ગુમાવી વા કાર્બન ઇલેક્ટ્રોન પ્લસ થઈ ગયું. જોઈ શકો છો કે જે તમે આપણને ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે આવે બંધ જેમ છે તેમ જ. તમે અહીંયા જોઈ શકો છો એટલે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આપેલ બંધ જેમ છે તેમ જ, આ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવી ગયો એટલે પ્લસ સંસ્પંદન. તમે જોશો આ રીતે અહીંયા સંસ્પંદન થયું છે અને આ સંસ્પંદન થવાને કારણે આ કાર્બોકેટાયનમાં શું આવે, સ્થિરતા આવે અને જે પ્લસ કાર્બોકેટાયન વધારે થઈ ગયા એસન વન પ્રક્રિયા ઝડપી થાય એ બેન્ઝાઇલિક લેયરમાં આ એસન વન પ્રક્રિયા બહુ જ મોટી થતી હોય છે. તો આ વાત કરીને એલાયલિક લેયર અને બેન્ઝાઇલિક લેયર એમાં એસન વન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધારે કારણ આ બંનેમાંથી બનતા કાર્બોકેટાયન માં સંસ્પંદન થાય જેને કારણે બંનેમાં સ્થિરતા આવે અને એને કારણે આ બંનેની અસરમાં પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધી જાય. ઓકે, કલાઈ ગયો હશે. ચાલો હવે એસન વન અને એસન ટુ બંને પ્રક્રિયા માટે આપણે વાત કરવાના છે. સમજી લો કે એસન વન અને એસન વન પ્રક્રિયામાં સરખા અલ્કાઇન હોય, એક સરખા અલ્કાઇન હોય, કાં તો મિથાઇલ કાં તો એથિલ, એક સરખા હોય, તેમાં આર બોન્ડ એક્સની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું આવે, હેલોજન અલગ અલગ હોય, આલ્કાઇન સમૂહ સરખા હોય તેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું આવે, તો આર બોન્ડ આઈ ગ્રેટર ધેન આર બોન્ડ બીઆર ગ્રેટર ધેન આર બોન્ડ સીએલ ગ્રેટર ધેન આર બોન્ડ એફ.
એનું મુખ્ય કારણ શું કે માયોડાઇન પ્રતિક્રિયાત્મકતા વધારે આલ્કલાઇડની સૌથી ઓછી તો આપણને ખબર હેલોજન સંસર્ગનો સમય એમાં ફ્લોરિટી ક્લોરિન ક્લોરિથી બ્રોમિન બ્રોમિટી આયોડિન તરફ જઈશું તો કદ વધે ત્રિજ્યા વધે એટલે આયોડિનનું કદ મોટું એટલે એને આકર્ષણ ઓછું થાય એટલે અવશિષ્ટ સમ તરીકે ઝડપથી દૂર થાય કારણ કે કદ મોટું એટલે ઝડપથી દૂર થઈ જશે અને એને કારણે આયોડાઇનની પ્રતિક્રિયાત્મકતા વધારે એના કરતાં અમાઇલની ઓછી એના કરતાં ક્લોરાઇડની સૌથી ઓછી ફ્લોરિનની તો આ રીતે પ્રતિક્રિયાત્મકતા બનાવવામાં આવે છે પણ એમસીક્યુમાં એનો ખાસ ઉચ્ચ આવે છે તો બધા મુદ્દાને આપણે અહીંયા સમજી લીધા ખ્યાલ આવી ગયો શબ્દને ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે પ્રક્રિયા શીખી ગયા એક એસએન વન અને બીજી એસએન ટુ તો બે પ્રક્રિયા વચ્ચેના તફાવત શીખવાના છે અને એ આપણને પરીક્ષામાં થિયરીમાં પૂછાય છે તો જોઈએ આખો તફાવત બરાબર ચલો એસએન ટુ પ્રક્રિયા અને એસએન વન પ્રક્રિયા બે વચ્ચેનો તફાવત મુદ્દા પૂછશો શું પહેલો છે આપણને ખબર કે એસએન ટુ એ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને એસએન વન એ એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે આ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે અને એસએન વન એ એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે આપણે શીખી ગયેલા બીજો મુદ્દો કે ગતિની સિદ્ધાંત અનુસાર આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એસએન ટુ અને એસએન વન પ્રક્રિયા ગતિની સિદ્ધાંત અનુસાર પ્રથમ ક્રમની છે એટલે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા ને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા ત્રીજું આપણે શીખી ગયેલા એસએન ટુ પ્રક્રિયા એક જ તબક્કામાં મધ્ય શરીરમાં બન્યા સિવાય થતી પ્રક્રિયા જો લાઇક જ તબક્કામાં મધ્ય શરીરમાં બન્યા સિવાય થાય જ્યારે એસએન વન પ્રક્રિયા બે તબક્કામાં થાય જેમાં પહેલા તબક્કામાં મધ્ય સ્નિપજ બને જેને આપણે કાર્બોકેટાઇન ટાઈપ કહીએ છીએ એટલે પહેલા તબક્કામાં મધ્ય સ્નિપજ કાર્બોકેટાઇન બને છે જો ફરીથી આ બે તબક્કા આ એક જ તબક્કામાં મધ્ય સ્નિપજ બન્યા સિવાય થતી પ્રક્રિયા છે તો એસએન વન બે તબક્કામાં થાય જેમાં મધ્ય સ્નિપજ કાર્બોકેટાઇન બને આપણને ખબર કે એસએન ટુ પ્રક્રિયા કરીને એમાં જે નિપજ બને ને તે વ્યુત્ક્રમણ પામે નહીં બને એટલે વિન્યાસ ઉલટાઈ જાય આપણે શીખી ગયા જ્યારે એસએન વન પ્રક્રિયામાં નિપજમાં 50:50 વ્યુત્ક્રમણને ધારણ થાય એટલે 50 મીન્સ એટલે અડધી નિપજ હોય અડધી નિપજમાં વિન્યાસ ઉલટાઈ જાય ને અડધી નિપજ જેમ છે તેમ આવશે ધારણની વાત તો આ પ્રક્રિયામાં નિપજ 50:50 વ્યુત્ક્રમણને ધારણ થાય કે આપણે એસએન ટુ પ્રક્રિયામાં અસંમિત થઈ ગઈ અસંમિત શું છે તેની બધી વાત હવે પછીના વિડિયો લેશનમાં કરવામાં આવશે અત્યારે ખાલી આ બધો યાદ રાખજો કે આપણે શીખીશું અસંમિત થઈ ગઈ એસએન ટુ પ્રક્રિયા કરીએ ને એમાં નિપજમાં પ્રકાશ ક્રિયાશીલતા ઉલટાઈ જાય વિન્યાસ ઉલટાઈ જાય એટલે પ્રકાશ ક્રિયાશીલતા ઉલટાઈ જાય તો અસંમિત થઈ ગઈ એસએન ટુ પ્રક્રિયાની નિપજમાં પ્રકાશ ક્રિયાશીલતા ઉલટાઈ જાય છે જ્યારે આ અસંમિત થઈ ગઈ એસએન વન પ્રક્રિયાની નિપજ પ્રકાશ ક્રિયાશીલ નથી હોતી અને એસિમિક મિશ્રણ આવે છે શું છે બધું આપણે શીખવાના છે એટલે ખાલી યાદ કરો ફરીથી અસંમિત લાઈનની એસએન ટુ પ્રક્રિયામાં પ્રકાશ ક્રિયાશીલતા ઉલટાઈ જાય જ્યારે એસએન વન અસંમિત લાઈનની એસએન વન પ્રક્રિયામાં નિપજ પ્રકાશ ક્રિયાશીલ નથી હોતી છે ક્રિયાશીલતાનો ક્રમ એસએન ટુ માં આપણને ખબર જ છે CH3X ગ્રેટર ધેન પ્રાથમિક ફેલાઈન ગ્રેટર ધેન દ્વિતીય ફેલાઈન ગ્રેટર ધેન તૃતીય ફેલાઈન અને એસએન વન ક્રિયાશીલતાનો ક્રમ તૃતીય ફેલાઈન ગ્રેટર ધેન દ્વિતીય ફેલાઈન ગ્રેટર ધેન પ્રાથમિક ફેલાઈન ગ્રેટર ધેન CH3X અને સાતમો મુદ્દો એસએન ટુ ક્રિયાવિધિ અવકાશીય અવરોધક અસર પર આધારિત છે જેટલી અવકાશીય અવરોધક અસર વધારે એટલે પ્રક્રિયાનો ક્રિયાશીલતા ઓછી એટલે એસએન ટુ ક્રિયાવિધિ અવકાશીય અવરોધક અસર પર આધારિત છે અને એસએન વન ક્રિયાવિધિ કાર્બોકેટાઇનની સ્થાયિતા પર આધારિત છે જેટલી કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે એટલે એસએન વન પ્રક્રિયા ઝડપી થાય એટલે કાર્બોકેટાઇનની સ્થાયિતા પર આધારિત છે તો આ જોઈ ગયા તફાવતના મુદ્દા ત્રણ માર્કમાં પૂછતા છ મુદ્દા ઓછામાં ઓછા જોઈએ પાછા ફરજ ઝડપથી દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને પેલી એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આ દ્વિતીય ક્રમની પેલી પ્રથમ ક્રમની આ એક જ તબક્કામાં મધ્યસ્થ નિપજ બન્યા સિવાય થાય જ્યારે એસએન વન બે તબક્કામાં થાય ને મધ્યસ્થ નિપજ કાર્બોકેટાઇન ચલો આની નિપજ વ્યુત્ક્રમણ પામે લેવાય કે આમાં નિપજમાં 50:50 વ્યુત્ક્રમણને ધારણ કરે અસંમિત લાઈનની એસએન ટુ પ્રક્રિયામાં નિપજ પ્રકાશ ક્રિયાશીલતા ઉલટાઈ જાય આની નિપજ પ્રકાશ ક્રિયાશીલ નથી હોતી અસંમિત લાઈનની એસએન વન ચલો અને ક્રિયાશીલતાનો ક્રમ CH3X ગ્રેટર ધેન પ્રાથમિક ફેલાઈન ગ્રેટર ધેન દ્વિતીય ફેલાઈન ગ્રેટર ધેન તૃતીય ફેલાઈન જ્યારે અમિત ક્રિયાશીલતાનો ક્રમ હશે તૃતીય ફેલાઈન ગ્રેટર ધેન દ્વિતીય ફેલાઈન ગ્રેટર ધેન પ્રાથમિક ફેલાઈન ગ્રેટર ધેન CH3X
અને ક્રિયા એસેન્ડોની ક્રિયાવિધિ અવકાશીય અવરોધક અસર ઉત્પન્ન કરે છે જ્યારે એસેન્ડોની ક્રિયાવિધિ કાર્બોકેટાયન સ્થાયી ઉત્પન્ન કરે છે તો આ એસેન્ડ 1 અને એસેન્ડ 2 નો તફાવત ડિટેલમાં આપણે શીખી ગયા તો તમને ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ